સુરતના વરાછામાં લાખોને છેતરપિંડી કરનાર બે ઝડપાયા. યુએસડીટીના નામે 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જમીનમાં આવેલા લાખો રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોઈએ તેનો અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે યુએસડીટીમાં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે બે આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ કેળા નામના બંને આરોપીઓએ ફરિયાદીને 97,66,340 રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળિયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. ત્યાં ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ 3-4 દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી, જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ DCP ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તેમજ સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ ફરિયાદ બાબતે કાર્યવાહી હાથ ધરી અને જે છેતરપિંડીમાં યુએસડીટીના નાણાં અપાવવા બાબતે જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 રૂપિયા પૈકી 51,50,000 રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે હાલ તપાસ ચાલુ છે. એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ